અમદાવાદના દાણી લીમડા વિસ્તારમાં ચડોડા તળાવ પાસે આવેલા એક ભંગારના ગોડાઉનમાં વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. ફાયર બ્રિગેડની ટીમને જાણ થતાં 12 જેટલી ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. 2 કલાકમાં આગને કાબૂમાં લેવામાં આવી હતી. જોકે ભંગારનું ગોડાઉન હોવાથી હજી આગને ઠારવાની કામગીરી ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવી રહી છે. અમદાવાદ ફાયર બ્રિગેડને વહેલી સવારે 4:30 વાગ્યાની આસપાસ કોલ મળ્યો હતો કે ચડોડા તળાવ BRTS વર્કશોપ પાસે ભંગારના ગોડાઉનમાં મોટી આગ લાગી છે. ભીષણ આગનો કોલ મળતા ફાયર બ્રિગેડની 4 બાદ કુલ 12 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. પ્લાસ્ટિકનું ગોડાઉન હોવાથી આગ વધુ ફેલાઈ હતી. 2 કલાકની મહેનત બાદ આગને કાબૂમાં લેવાઈ હતી. આગને બુઝાવ્યા બાદ તેને કુલિંગ કરવાની કામગીરી હજુ કરવામાં આવી રહી છે તેવું ફાયર બ્રિગેડે જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, અમદાવાદ. અમદાવાદના દાણી લીમડા વિસ્તારમાં ચડોડા તળાવ પાસે આવેલા એક ભંગારના ગોડાઉનમાં વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. ફાયર બ્રિગેડની ટીમને જાણ થતાં 12 જેટલી ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. 2 કલાકમાં આગને કાબૂમાં લેવામાં આવી હતી. જોકે ભંગારનું ગોડાઉન હોવાથી હજી આગને ઠારવાની કામગીરી ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવી રહી છે. અમદાવાદ ફાયર બ્રિગેડને વહેલી સવારે 4:30 વાગ્યાની આસપાસ કોલ મળ્યો હતો કે ચડોડા તળાવ BRTS વર્કશોપ પાસે ભંગારના ગોડાઉનમાં મોટી આગ લાગી છે. ભીષણ આગનો કોલ મળતા ફાયર બ્રિગેડની 4 બાદ કુલ 12 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. પ્લાસ્ટિકનું ગોડાઉન હોવાથી આગ વધુ ફેલાઈ હતી. 2 કલાકની મહેનત બાદ આગને કાબૂમાં લેવાઈ હતી. આગને બુઝાવ્યા બાદ તેને કુલિંગ કરવાની કામગીરી હજુ કરવામાં આવી રહી છે તેવું ફાયર બ્રિગેડે જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, અમદાવાદ.